નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આશાબાન, નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કલરવ, બરાબર, એટલે કે દરેક વિદ્યાર્થીએ આજે કલરવની શોધ એકોટી કાઢવાની રહેશે, જેમાં 5-4 આવરે વર્ષા દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 63 કાઢવાના છે. ચલો આજે આપણે પેજ નંબર 63 પર જોઈએ. ટપકા જોડીને ચિત્ર બનાવો અને રંગ પૂરો. તો જુઓ, તમને આમાં અડધું ઘર આપેલું છે ને, પછી અહીં તમને ક્રમ આપેલા છે 1, 2, 3, 4 અને 5. તો એ ક્રમને આધારે આપણે પેલા ટપકાને જોડવાના રહેશે, પછી એમાં તમને મનગમતા રંગ પૂરવાના છે. પણ એમાં સ્કેચ પેન કલરનો યુઝ કરવાનો નથી, પેન્સિલ કલર અથવા તો મીડિયા કલર જ વાપરવાના છે. ચલો તો પહેલા આપણે જોડીએ. ક્રમ 1 છે તો એને આપણે ક્રમ 2 સાથે, બરાબર, તમે સ્કેલનો પણ યુઝ કરી શકો છો. 1 ને ક્રમ 2 સાથે જોડ્યા, હવે શું કરીશું આપણે, આ ક્રમ 2 છે ને એને આપણે ક્રમ 3 સાથે જોડી દઈશું. ક્રમ 3 છે એને આપણે ક્રમ 4 સાથે જોડી દઈશું, અને ક્રમ 4 છે એને આપણે ક્રમ 5 સાથે જોડી દઈશું. તો આ શું બન્યું આપણું સરસ મજાનું ઘર. હવે ત્યાર પછી હવે અહીંયા શું લખેલું છે જો, એ પ્રશ્ન શું છે તો કે વસ્તુના નામમાં રહેલા જો ન મ ગ જ વ ર શ અને દ અક્ષરો ઓળખી તેમની આસપાસ ગોળરાઉન્ડ કરો. એટલે કે જુઓ, આ જેટલા અક્ષર છે ને એટલા અક્ષર આપણે આમાંથી શોધવાના છે, એના પરથી શું કરવાનું છે, ગોળ રાઉન્ડ. જો એક ઉદાહરણ તો તમને આપેલું છે, મકાઈ છે, એમાંથી આમાંથી કયો શબ્દ છે તો કે મ, એટલા માટે મ ફરતે ગોળ રાઉન્ડ છે. ત્યાર પછી હવે આપણે બીજો ઓપ્શન જોઈએ, ગાજર. તો આમાં કાવાળા શબ્દ તો આપણે નથી શોધવાના, બરાબર, સાદા માંથી જે શબ્દ છે ને એના પરથી જ રાઉન્ડ કરવાના છે. તો કે જ છે તો કે આ રે, તો જ ફરતે ગોળ રાઉન્ડ. હવે ર, તો ર ફરતે ગોળ રાઉન્ડ કરવાનો છે, આ એના ઉપર ર આપેલું છે, તો ર ફરતે પણ આપણે ગોળ રાઉન્ડ કરીશું. ત્યાર પછી દ, દડા લખેલું છે એમાં દ, તો દ અહીં પણ આપેલું છે, તો દ ફરતે ગોળ રાઉન્ડ કરવાનો રહેશે. જે અક્ષર એના ઉપર છે એ જ ગોતીને એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનો રહેશે. ત્યાર પછી શું લખેલું છે તો કે સફરજન, તો કે સ, તો કે હા એ સ છે, તો આપણે સ ફરતે ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. કર્યું કે નહીં, હવે ફ, તો ફ આમાં નથી આપેલું એટલે ફ એક નંબર રહેશે. ત્યાર પછી ર, તો ર ફરતે જુઓ તો ગોળ રાઉન્ડ કરવાનો છે, ઉપર અક્ષર આપેલો છે, તો કે હા, તો ર ફરતે પણ ગોળ રાઉન્ડ કરવાનો. ત્યાર પછી જ, તો ઉપર જ આપેલો છે, તો કે હા, જ ફરતે પણ ગોળ રાઉન્ડ. ત્યાર પછી ન ફરતે ગોળ રાઉન્ડ કરવાનું રહેશે, તો કે હા, ઉપર ન આપેલું છે એટલે ન ફરતે પણ ગોળ રાઉન્ડ. તો સફરજનમાં ખાલી ક ફરતે જ ગોળ રાઉન્ડ કરવાનું, બાકી દરેક અક્ષર પર ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી શેનું ચિત્ર છે તો કે વટાણા. જો તમને ચિત્ર પણ આપેલ છે, બરાબર, તો વટાણા એમાંથી જુઓ તો આમાં કયો ઉપર અક્ષર છે, તો કે વ, તો કે વ ફરતે ગોળ રાઉન્ડ, આકાવાળા અક્ષર છે એમાં આપણે ગોળ રાઉન્ડ કરવાના નહીં. ત્યાર પછી કારેલા, તો આમાંથી તો ઉપર એ કયો અક્ષર નથી એટલે આ છે ને ચિત્ર આપેલું છે એનો જે શબ્દ છે એ એક નંબર છે, એમાં એક પણ માં ગોળ રાઉન્ડ કરવાનો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે 63 પેજ દરેક વિદ્યાર્થીને પૂર્ણ હોવો જોઈએ. હવે પેજ નંબર 64 એમાં જુઓ શું પ્રવૃત્તિ છે, એ તમારે જાતે કરવાની છે. શું સૂચના આપેલી છે, તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે ચિત્રની પાસે રાઈટ કરો. હવે ચાર તમને આ ચોરસ આપેલા છે ને, હવે જુઓ તો એમાં અલગ અલગ ચિત્ર આપેલા છે, નળ, ડંકી, કૂવો અને વરસાદ. તો આપણા ઘરમાં પાણી ક્યાંથી આવે તો કે નળમાંથી. તો આ પહેલું પાનું છે, નળનું ચિત્ર છે, એમાં એક ચોરસ છે એમાં રાઈટ કરો, બાકી આ ચોરસ છે એ ખાલી રહેશે. ત્યાર પછી ઉદાહરણ મુજબ અક્ષર પૂર્ણ કરો. આ અડધા અડધા તમને અક્ષર આપેલા છે ને એને શું કરવાનું, તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનું, એમાં કલરનો યુઝ કરવાનો નહીં. તો એ જ રીતે આજે તમને એક અક્ષર આપેલો છે, એ જ રીતે બીજા 7 અક્ષર છે એ પૂર્ણ કરવાનું. આ કયો અક્ષર બનશે તો કે નળ,
એટલે ક ગણપતિ નો ક આ અક્ષર ખણા કરશું તો આ કયો અક્ષર બનશે તો કે ર ર નો કણા નો ર ત્યાર પછી આ કયો અક્ષર બનશે સ શબળી નો શ આ કયો અક્ષર બનશે તો કે જ જમરૂપ નો જ તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે પેજ નંબર 64 પણ પૂર્ણ કરવાનો છે હવે જો પેજ નંબર 65 પર શું છે ચિત્ર જોઈ નામ બોલો જેના નામમાં વ ર શ દ અક્ષર આવતા હોય તેમાં નામ પૂરો બરાબર તમને ઘણા બધા ચિત્ર આપેલા છે જુઓ કબૂતર છે ચકલી છે વાદળ છે સફરજન છે સસલુ છે ત્યાર પછી ઝાડ છે બિલાડી છે કાગડો છે દાડમ છે કેળું છે કેરી છે વેલણ છે અને ટેડકો છે જો આ બધા ચિત્રના નામ તો તમને ખ્યાલ જ છે હવે એમાંથી જેમાં આ જ અક્ષર આવતા હોય ને ભ ર શ અને દ એમાં જ તમારે રંગ પૂરવાનો છે બરાબર બાકી બધા ચિત્ર છે એમ નામ રાખવાના છે અને છેલ્લે આ ગીત છે ને એ તમારા મમ્મી પપ્પાના મદદથી અથવા તો એની સામે તમારે ગાવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ 4 પૂર્ણ થાય છે તો દરેક વિદ્યાર્થીને પેજ નંબર 65 સુધી પૂર્ણ હોવું જોઈએ જેથી તમને પરીક્ષામાં પૂછાય તો આવડી જાય નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું અસ્તુ